અમદાવાદના મિરોલી ગામમાં અલગધામ આશ્રમ ચેતન ધુણાની જગ્યામાં આવેલા મહંત શ્રી મનીષાગીરી માતાજી અને તેમના સેવક પર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં મનીષાગીરી માતાજીને મૂંઢમાં મારવામાં આવ્યો હતો અને તેમના સેવકને માથા તેમજ અન્ય ભાગમાં માર મારવામાં આવ્યો હતો. ત્યારે તેમણે ન્યૂઝ ફોર ઇન્ડિયાના સમક્ષ આ ઘટના મુદ્દે વાતચીત કરી હતી. વાત કરતા જાણવા મળ્યું હતું કે સાધ્વી પર હુમલો કરનાર અસામાજિક લોકો બોટાદના પીપળિયા ગામના હતા. સમગ્ર ઘટના બાદ પોલીસ દ્વારા કોઈ પણ જાતની સંતોષકારક કામગીરી જોવા કે કરવામાં આવી ન હતી તેવું મહંત શ્રી મનીષાગીરી માતાજીએ જણાવ્યું હતું. અનેકવાર સાધુ સંતો ઉપર આવા અનેક કિસ્સાઓ બનતા હોય છે, ત્યારે આ બનાવ બનતા મોટી સંખ્યામાં સાધુ સંતો સાધ્વીના સમર્થનમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ હિન્દુ સંગઠનના શિવદલના આ હાસ્યન પટેલ, શિવદલ જિલ્લા યુવા પ્રમુખ સંગઠન મંત્રી તેમજ વાડજ વોર્ડના મહિલા પ્રમુખ જ્યોતિબેન બારૈયા તેમજ અભિષેક પાઠક, જિજ્ઞેશ મકવાણા, મનીષ વાઘેલા, ચિરાગ રાઠોડ, હસમુખ મકવાણા, શિવદલની ટીમ, કાર્યકર્તાઓ તેમજ ન્યાય આપવા માટે બનતા કાર્યો કરી રહ્યા છે. ઈશાગીરી ગોસ્વામી, કેટલા વર્ષથી આપણે સંસાર ત્યાગ કર્યો છે? ઓમ નમો નારાયણ, જય દસ નામ. હું છેલ્લા 10 વર્ષથી સંસાર છોડી દીધો છે. મહારાજશ્રીનો ઢોણે બેસીને રાખડી બાંધેલી છે. આપની સાથે જે ઘટના બની છે, જે આપના પર હુમલો થયો હતો, શું હતી ઘટના સમગ્ર? ઘટના સમગ્ર તો સાહેબ, અમે તો મારો તો જૂનાગઢ મને જગ્યા મળી હતી, ઉતારો હતો મારો. અમે તો 2 તારીખે જતા રહેવાના હતા, પણ 29 તારીખે રાત્રે પહેલાં 6 આવ્યા, પછી 2 આવ્યા અને 12 3 જણા, એમ 11 જણા હતા. અને અમને એટલો ઢોર માર માર મારી નાખવા જ આવ્યા હતા અમને. પછી આ બાબતે જે લોકો તમારા પર હુમલો કર્યો છે તેમને તમે ઓળખો છો? હા જી, એમના અવાજ ઉપરથી મને ખબર પડી ગઈ કે આ છે. અને આ બાબતે પોલીસ સ્ટેશનમાં આપે ફરિયાદ નોંધાઈ છે કોઈ? હા, ફરિયાદ નોંધાઈ હતી. મારો શિષ્ય છે, એને પણ મારી જ નાખવાનો હતો, કેમ કે એના માથામાં એટલી ઈજા થયેલી છે, છત અને મને પણ એટલું થયેલું છે. અમે પોલીસમાં ફરિયાદ લખાઈ, પણ એમને કશું એક્શન લીધું નહીં. આ તો સાધુ સંતોનો એમને 2 પોઈન્ટ તો મૂક્યા આપ્યા મને અહીંયા આગળ, પણ મેં એમને 3-4 વખત ફોન કર્યા. આજે 6 તારીખ સુધી મેં એમને ફોન કર્યા અને પૂછ્યું, તો એમને એક જ વસ્તુ કીધી મને કે અમે શોધખોળ ચાલુ જ છે અને હજુ હાથમાં આવ્યા નથી, એમના ફોન બંધ છે, એ રીતે કરીને. પછી મેં 10 તારીખે આ સાધુ સંતોનો ભેગા કર્યા, કેમકે મને મારી નાખવાની ધમકી આપી હતી કે આ જગ્યા છોડીને જતા રહેજો, નહીતર જેટલા છે બધાને મારી નાખીશું. આપના પર જે હુમલો થયો એ બાબતે કોઈ અંગત અદાવત ખરી? એ આ પીપળિયાના હતા, પાડિયા પીપળિયા. એટલે કોઈ અંગત અદાવતના કારણે? અંગત અદાવત તો કશું નહીં સાહેબ, પણ 1 વર્ષ પહેલાં મારા સને લો મેરેજ કરેલા, તો એના માં મોસાળ પક્ષ હતું બધું. મોસાળ પક્ષે હુમલો કર્યો? હા જી હા. અને એ હુમલાખોરની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે એવી કોઈ જાણ આપને? 7 તારીખ સુધી તો પકડાયા હતા, 10 તારીખે મેં સાધુ સમાજ ભેગો કર્યો ત્યારે મને એવા સમાચાર મળ્યા કે માતાજી કેમ તમે ભેગા કર્યા, અમારાથી અસંતોષ છો. મેં કીધું અસંતોષ નહીં, પણ તમે કહેતા હતા કે મારાથી પકડાતા નહીં આ નહીં, એટલે મેં કીધું મારા ન મને મારી નાખવાની ધમકી આપી આશ્રમ છોડીને જવાનું કીધું. આજે અમારી આ 4થી પેઢી છે. પોલીસ પ્રોટેક્શન આપને આપવામાં આવ્યું છે? હા, 2 પોઈન્ટ મૂકેલા છે, 2 જણા હોય છે કાયમ માટે થઈને. પણ મેં એમને કીધું કે તમે અમને આવો ઢોર માર માર્યો અને મારી નાખવાની ધમકી આપી, આ છોકરાનું હાફ મર્ડર જ કહેવાય એક જાતનું, તો કેમ કે એની નસ તૂટી જાત તો શું કહે. તો પોલીસ કે તમને અંદરની ઈજા નહીં થઈ, તો અંદરની ઈજા નહીં થઈ એટલે એક્શન ના લેવું તો ના હોય ને. મારું નામ ગૌતમ ગિરીશભાઈ હિરપરા છે. હું અલગધામ આશ્રમ મિરોલીમાં છેલ્લા 5 વર્ષથી સેવા કરું છું. શું ઘટના છે, શું બનાવ છે? ઘટનામાં એવું છે કે 29 તારીખે રાત્રે ગુરુવારે 2:15 વાગે 8 શખ્સો આવીને સીધો હુમલો જ કરી દીધો છે. અમે બેઠા હતા અને આવીને સીધો હુમલો જ કરી દીધો છે. એ માણસો ક્યાંના હતા, કેવી રીતે હુમલો કર્યો અને આશ્રમમાં કેવી રીતે નુકસાન પહોંચાડ્યું? એ માણસો પીપળિયા ગામના હતા, બોટાદ જોડે આવ્યું પીપળિયા ગામ, ત્યાંના હતા અને આઈન સીધો અમારી ઉપર હુમલો કરી દીધો છે અને નાગી નાગી ગાળો બોલતા હતા. કેટલા 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 વાગ્યાની આ ઘટના છે? આ ઘટના છે 2:15 વાગ્યાની. અચ્છા, પોલીસ દ્વારા તમને સુરક્ષા મળવામાં આવી છે? પોલીસ દ્વારા એફઆઈઆર થઈ છે? હા, પોલીસ દ્વારા એફઆઈઆર થઈ છે, પણ એમાં કલમો હાફ મર્ડરની ને લગાઈ નથી.
અને પોલીસ દ્વારા તમે સંતોષકારક છો કે નથી? પોલીસ દ્વારા સંતોષકારક નથી, કેમ કે જે કલમો એડ થયું જોઈએ કલમો એડ નહીં થઈ. મારું નામ પટેલ રામચંદ્ર ભીખાભાઈ છે. હું નારોલનો રહેવાસી છું. હું અત્યારે હાલમાં સિલદ રહું છું અને હું આ આશ્રમ સાથે, અલગ આશ્રમ સાથે, મનીષિકાગીરી માતાજી સાથે, લક્ષ્મણગીરી દાદાની જે જીવન સમાધિ છે એની સાથે હું 3 વર્ષથી સંકળાયેલો છું. જે દિવસે આ બનાવ બન્યો એ દિવસે હું હાજર જ હતો. 1:40 આ બનાવ બન્યો હતો. 6 જણા પહેલાં લાકડીઓ અને પાઇપો લઈને આ જગ્યામાં અંદર એન્ટર થયા દાદાની જીવન સમાધિમાં, અને સીધા ગૌતમભાઈ જે અહીં આગળ બેઠેલા હતા એના ઉપર જ એમણે હુમલો કર્યો. એમના હુમલા કર્યા પછી ગૌતમભાઈ એ જગ્યાએથી આ સાઈડની જગ્યામાં, તિજોરીની બાજુમાં ગયા. ત્યાં પણ એમનો હુમલો ચાલુ રાખ્યો. માથામાં પણ એમના લાકડીઓ અને પાઇપો વાગી માથામાંથી એમને લોહી નીકળવા માંડ્યું. પછી માતાજીને એમ થયું કે ભાઈ આ છોકરાને મારી નાખશે, એટલા માટે માતાજી વચ્ચે પડ્યા. તો માતાજી ઉપર પણ ઓછામાં ઓછી 25-30 લાકડીઓ પડી છે. એમને પણ 25-30 લાકડીઓના ગા મારી સામે વાગેલા છે. મને ત્યાં સુધી કોઈ માર્યું નહોતું, પણ પછી પાછળથી જે 3 લોકો એન્ટર થયા એમાંથી એક વ્યક્તિ મારા ઉપર ઘસી આવ્યો અને મને 2 લાકડીઓ મારી. મને પણ 2 લાકડીઓ મારી છે. મારું એવું કહેવું છે મીડિયાને કે પોલીસને કે સરકારને, કે જો તમારી પત્ની હોય અને પત્નીને તમે ખોટી રીતે જો 1 લાફો મારો તો એના માટે સરકાર કે એને કેવા નિયમો બનાવેલા છો. તો એક હું એમ કહું છું કે માતાજી છે તો માતાજી નહીં, પણ એક સ્ત્રીની ઉપર આટલો બધો હુમલો થયો અને આટલા બધા એના ઘા મારવામાં આવ્યા, એના આટલો મૂઢ મારવામાં આવ્યો, તે છતાં પોલીસ કેમ કોઈ એક્શન લેતી નથી? એમ આજે કાયદેસર રીતે જે પ્રમાણે એમણે એટેક કર્યો એ પ્રમાણે મારું એવું માનવું છે કે 100% એ મારી નાખવા માટે જ આવ્યા હતા, પણ તે છતાંય એવી કોઈ કલમ તો પોલીસ લગાવતી જ નથી. પોલીસ તો એમ કહે છે કે ભાઈ એ આવ્યા અને એમને અમે એમનું એમને લઈ અને એમને જામી પર અમે જવા દીધા. તો સાહેબ આ તો કોઈ ન્યાય ના કહેવાય. એમ હવે હું તો થર્ડ પાર્ટી છું, હું તો સેવક છું આ જગ્યાનો. એમ ક્યાંક તમને એવું લાગે છે કે કાયદાનું ઉલ્લંઘન? અરે કાયદાનું 100% ઉલ્લંઘન જ કહેવાય ને, ક્યાંક નહીં ઉલ્લંઘન જ કહેવાય ને કાયદાનું. એમ ગુજરાત રાજ્ય સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ કહે છે કે કોઈ પણ લુખા તત્વોને, અસામાજિક તત્વોને નહીં સેવાય. તો તમે એમને શું કહેવા? મારું તો હર્ષ સંઘવી સાહેબને એવું કહેવું છે કે સાહેબ જો એક આવી ધર્મની જગ્યાની અંદર આ પ્રમાણેના માણસો આવી અને આવું કરે તો નાના માણસની કે બીજા સામાન્ય માણસની તો કોઈ વાત જ ના કરાય નહીં. એમ એને ગમે ત્યારે કોઈ પણ મારી નાખે તો કાયદો શું કહેવાય? એમ કાયદો શું? તો સરકાર પાસે તમારી અપીલ કેવી? સરકારની પાસે તો મારી એવી અપીલ છે કે અને કડીમાં કડી એને જે પ્રમાણે મારવામાં આવ્યો એની કાયદેસર રીતે એની તપાસ કરો. તમે જુઓ કે એને કેટલો માર પડ્યો છે તો એ પ્રમાણે એની એને સજા તો થવી જ જોઈએ ને. આજે મારી નાખવા માટે જ આવ્યા હતા. આજે એ લોકો એ રીતનો માર માર્યો છે કે પોલીસની કલમ એને લાગે નહીં. સમજો મૂળ માર મારે આજે તમને લોહી ના નીકળે તો એને લાંબી કલમ ના મળે. સમજો તમે આ એ પ્રમાણેનું આખું એક કમ્પ્લીટલી ષડયંત્ર કરીને જ મારવા માટે આવેલા છે. સમજો તમે સ્થાનિક પોલીસથી તમને શું સહાય મળી? સ્થાનિક પોલીસથી કોઈ સહાય નથી મળી. ખાલી 2 પોઈન્ટ અહીં આગળ આપેલો છે અને એની અંદર 2 પોલીસવાળા આવે છે, સવાર સાંજ 2 ડ્યુટી હોય છે, પણ એ કોઈ ન્યાય ના કહેવાય મારી દ્રષ્ટિએ. એમ મારું નામ હાસ્યન કૃષ્ણભાઈ પટેલ છે. હું શિવદલ સંગઠનની અંદર અમદાવાદ જિલ્લા યુવા પ્રમુખ છું અને અત્યારે શિવદલ સંગઠન જોડે ફરજ બજાવું છું. શિવદલ સંગઠન એક સામાજિક સંગઠન છે જે દરેક જોડે ઊભું છે. અહીંયા જે સંતો પર જે હુમલો થયો છે તે બાબતે શું કહેવા માંગો છો? આજે મિરોલી ગામની અંદર આજે આપણે ઘટના સ્થળે ઊભા છીએ. જે ઘટના 29 તારીખના રોજ રાતે થયેલ છે 1:40 વાગેના ટાઈમે, અને એ જે ઘટના થઈ છે બહુ અત્યંત ખરાબ ઘટના થઈ છે. આવી ઘટના સમાજમાં જો વારંવાર થાય તો એ બહુ આતુર છે આપણા માટે. એક શરમજનક વાત છે કે આવી ઘટનાઓ બી આપણા ત્યાં થઈ રહી છે. તો આવી ઘટનાઓ હું પ્રશાસનને વિનંતી કરું છું કે આ રીતની આવી ઘટનાઓ ફરીથી ના બને એનો પૂરેપૂરો પ્રયાસ થાય, અને આ જે ઘટના થઈ એની અંદર જે તે આરોપીઓ છે એમને કડકમાં કડક સજા થાય. અને મેઇનલી કે આ જે ઘટના બની અને જે રીતનું આ કૃત્ય થયું છે એની ઉપર પ્રશાસન પૂરેપૂરો ન્યાય અપાવે, અને જે તે માતાજી જે અહીંયા જેમને જે રીતનું થયું છે, જે રીતનું આ બધું પ્રોબ્લેમ ક્રિએટ થયેલા છે એની ઉપર
પૂરેપૂરો એમને ન્યાય મળે અને સમાજમાં દરેક વ્યક્તિને ન્યાય મળે એના માટે શિવદલ સંગઠન બી એમની જોડે ઊભું છે. અને આ તે તમે જેટલા ન્યૂઝ મીડિયા છે એમના માધ્યમથી હું એક જ વસ્તુ કહીશ કે સમાજની અંદર આવું ફરીવાર ના બને એની જોગવાઈ આપ સૌએ કરવી જોઈએ. અને આ જે થયું છે એની જોડે અમે ઊભા છીએ. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી શિવદલ સંગઠન બધાની જોડે ઊભું છે. મારું નામ જલ્પેશ મોદી છે. હું ગુજરાત હાઈકોર્ટની અંદર એઝ અ ક્રિમિનલ એડવોકેટ પ્રેક્ટિસ કરી રહ્યો છું. અહીં મિરોલી ગામની અંદર તારીખ 29/2/2024 રોજ રાત્રે આશરે 1-2 વચ્ચે લઈને અમુક હુમલાખોરો એક સામટા આવીને જે આશ્રમમાં જે મનીષાગીરી માતાજી છે એમની ઉપર ડાયરેક્ટ જાન લેવા હુમલો કર્યો છે. જેમના બચાવની અંદર ગૌતમભાઈ કરીને છે, એમણે બચાવમાં થોડો વિરોધ કર્યો તો એમની ઉપર એ લોકોએ લાકડીઓ અને પાઇપોનો વરસાદ કર્યો, જેના કારણે ગૌતમભાઈને માથામાં ગંભીર ઈજા થઈ છે. જે લોકોનો ઉદ્દેશ માત્ર ને માત્ર એટલો જ હતો કે એ લોકોને મારી નાખવાનો ઉદ્દેશ હતો, કેમ કે જે કોઈ બી વ્યક્તિઓએ બધા આવ્યા હતા, ટોટલ 8-1 આવ્યા હતા, અંદર ઘૂસ્યા છે 5-7 અને બીજા 3-4 બહાર ઊભા રહ્યા હતા. બધા એક સામટા ઘૂસ્યા અને એક સામટા ઘૂસીને ગૌતમભાઈ ઉપર લાકડીઓનો કંઈ જ વાત કર્યા વગર લાકડીઓ અને પાઇપોનો માર મારવાનું ચાલુ કર્યું, જેના કારણે ગૌતમભાઈને માથામાં ગંભીર ઈજાઓ થઈ. ત્યારબાદ મનીષાગીરી માતાજીને પણ એક સ્ત્રી હોવા છતાં પણ તેમને પણ પાઇપો અને લાકડીઓ 20-25 મારી દીધેલી છે, જેના કારણે બંનેને ગંભીર ઈજાઓ થવા પામી છે. પોલીસ દ્વારા ખાલી માત્ર ફોર્માલિટી જેટલી જ કલમો ઉમેરવામાં આવેલી છે. 323 અને 324 એ સામાન્ય મારામારીની કલમો છે. આ જે જાનલેવા હુમલો છે એમાં આઈપીસીની 307 કલમનો ઉમેરો કરવાનો પોલીસે કરવો જોઈએ, જે પોલીસ દ્વારા કરવામાં આવ્યો નથી. કારણ કે 307ની ડેફિનેશન એવું કહી રહી છે કે ગંભીર ઈરાદા સાથે કોઈ બી વ્યક્તિ ઉપર જાનલેવા હુમલો કરવામાં આવે તો પાઇપો અને લાકડીઓનો ઈરાદો ડાયરેક્ટ માથામાં મારવાનો શું હોય, જાન લેવાનો જ હોય. તેમ છતાં પોલીસ દ્વારા કાયદાઓનું ઉલ્લંઘન કરીને એ 307નો ઉમેરો ના કરીને 323 અને 324 જ ખાલી દાખલ કરવામાં આવી છે, જે ખૂબ જ શરમજનક વાત કહી શકાય. જે સાધુ સંતો જે માતાજીના ઉપર જે હુમલો થયો છે, આપણે તો સાધારણ લેડીઝ સ્ત્રી હોય છે એના પર બી 10 હુમલો કરે છે તો બી આપણે એના પ્રત્યે જે થતું હોય છે ન્યાય માટે આપણે લડત લડી શકે છે. બટ આ તો હિન્દુ ધર્મનું પર આવી ગયું, સનાતન ધર્મનું પર આવી ગયું છે. અને એક તો સ્ત્રી છે જે માતાજી છે, ભગવો જે ધારણ કરી લીધો છે, સંન્યાસી થઈ ગયેલા છે, એમના પર આવી રીતે નહોતું કરવું જોઈતું. અને એક સાથે 10-12 જણા આવીને માર માર્યા છે, એમાં બી બધા જેન્ટ્સ જ છે, લેડીઝ એક બી નથી. આપનું જે દલ છે શિવદલ દ્વારા આ જે માતાજી પર હુમલો થયો છે તેમની ન્યાયિક તપાસમાં કઈ રીતે એમનો સાથ સહકાર આપશે? અમારાથી જેટલી બને છે એટલી બધી કોશિશ અમે કરવાના છીએ, અને જ્યાં સુધી નહીં બને તે બધેથી કરીને અમે કોશિશ કરીને એમને ન્યાય તો જરૂર અપાવડાવવાની કોશિશ કરીશું. આપનું નામ અમને શિવદલમાં આપનું શું હોદ્દો છે? મારું નામ જ્યોતિ સતીશકુમાર બારાઈયા છે, મારું અમદાવાદ મહિલા પ્રમુખ તરીકેનો હોદ્દો છે. મારું નામ દિનેશ બાપુ, અમદાવાદ બહેરામપુરા ખોડિયાનગર. અહીંયા માતાજી હા હુમલો થયો છે તે બાબતે અહીંયા સાધુ સંતો ભેગા થયા, તો આગળની શું આપની રણનીતિ છે આ ન્યાય મેળવવા માટે? અત્યારે જે હુમલો થયો એ ખૂબ જ એવી કઠિન જે ઘટના બની છે, જે ખોટું થઈ રહ્યું છે. પણ જણાવવાનું કે સાધુ સંતો ઉપર જે હુમલો કર્યો છે જે ગુંડા તત્વોએ, એ એમને બહુ ખોટું જ કર્યું છે અને એનો ન્યાય સરકારને આપવો પડે, આ મારું સજેશન છે. અને બીજું એ કે સાધુ સંતો ઉપર હાથ ઉપાડીને એ લોકોએ ખોટો આ ગુંડા તત્વોએ જે લાભ લીધો છે, પણ એને માટે સરકારને આમાંની પગલાં લેવા પડે, કાયદેસરના પગલાં લેવા પડે, અને કાયદેસરને જે કલમો લાગતી હોય એ લગાડીને માતાજીને ન્યાય મળે એવો એમને પ્રયાસ કરવો પડે. અને આ સરકારનો જે કાયદા કાનૂનનો હેતુ છે એ પ્રમાણમાં એને કલમ લગાવવી પડે, પણ એ નથી બન્યું તેની માટે સાધુ સંતો સમાજાએ આ મિરોલી આશ્રમ અલગધામ આશ્રમમાં અહીંયા બધા સાધુ સંતો ભેગા થયા છે, અને એને ન્યાય દીવડાવવા માટે સાધુ સંતોએ એક એવો નિર્ણય કર્યો છે કે ભાઈ આ સંઘર્ષ થશે, અને આ ન્યાય નહીં મળે તો સાધુ સમાજ એનો સંઘર્ષ કરશે અને સરકાર સામે કાયદાનો અમલ કરવાનો નિર્ણય લેશે. મારું નામ છે કીર્તનદાસ, બડોદરા પાટિયા આથીજણ સર્કલ, અને ત્યાં ગાડી આપણો આશ્રમ છે. જે માતાજી પર હુમલો થયો છે તે હુમલા વિશે આપ શું કહેવા માગો છો અને તેમને ન્યાય મળે
તે બાબતે આપની શું રણનીતિ છે? હવે જે કાંઈ આ બન્યું અને જે કાંઈ આ પ્રશ્ન થયો, જે કાંઈ આ બહુ સખત દુઃખનું વાતાવરણ છે સાધુ સંતો ઉપર, પણ ખરેખર તો આની પર કાયદેસર પગલાં લેવા જોઈએ. બીજી વસ્તુ કે મનીષા માતાજીને આનો સચોટ જવાબ મળવો જોઈએ. બધા એમ પણ અમને તો વાતો જાણવા મળી કે ભાઈ સામેથી અમે ધરપકડ કરેલી છે, પણ તે પણ અહીંયા જાણ માતાજીને કર્યા વગર તેમને જામીન ઉપર છૂટા કર્યા, એ પણ બહુ ગલત છે. આપણી સરકારને, આપણી પોલીસને આ પગલું ના ભરવું જોઈએ, માતાજીને જાણ કરવી જોઈએ. ખરેખર બીજી વસ્તુ કે રાત્રે જે હુમલો કર્યો એ આ ગુંડા તત્વો માટે ખરેખર કાયદેસરના પગલાં લેવા જોઈએ. પોલીસ આના માટે સક્ષમ રહેવી જોઈએ અને જે કાંઈ માતાજીને ન્યાય મળે તેવો અમારો પ્રયત્ન છે અને જલ્દીથી જલ્દી આ ન્યાય અહીંયા મળવો જોઈએ. માતાજીને જે કાંઈ આ બધું આકૃતિ કરેલી છે એ પણ ખરેખર તો સરકાર પાસે, નહીં તો અમે આનું આગળ કાર્યવાહી કરીશું એવી અમારી સાધુ સંતની જે કાંઈ અમારી સમિતિ છે, અમે આના આગળ પગલાં લઈશું. જય શ્રી રામ. ભાવના જોશી, વિશ્વ હિન્દુ સ્વયંસેવક સંઘ, રાષ્ટ્રીય અધ્યક્ષ, વિરાંગણા અધ્યક્ષ. પહેલા તો રાતે 2:30 વાગે ઘરમાં ઘૂસીને મારવું એ જ એક બહુ મોટી એ ભૂલ છે એ લોકોની. આ રીતે એ ઘરમાં કોઈને ઘૂસીને મારી જ ના શકે, અને એવમ એક ગુરુને. પહેલાં તો બીજી વસ્તુ કે જે અમે પોલીસ સ્ટેશનમાં એ લોકો જે ફરિયાદ કરી, જે કેસ કર્યો, એની અંદર જે યોગ્ય કલમો લગાવવાની હતી એ લગાવી નથી. એમનો સામેથી કોઈ કોલ આવ્યો કે કોઈ વસ્તુની જાણ કરી નથી. જ્યારે સામેથી કોલ કર્યો કે ભાઈ તમે એ લોકોનું શું થયું, ધરપકડ થઈ કે નહીં, ત્યારે એ જણાવે છે કે હા એમની ધરપકડ થઈ ગઈ છે અને જામીન ઉપર છોડી મૂક્યા છે. તો શું પ્રશાસનને એટલો વિચાર ના આવ્યો કે એવું ના થયું કે અમારે એ લોકોને જણાવવું જોઈએ? બાપુ, અમદાવાદ વાડજ બોલો. સતગુરુ મહારાજની જય. અહીંયા આપ આવ્યા છો, કયા હેતુથી આવ્યા છો અહીંયા? અમે જે હેતુથી આવ્યા છીએ, મનીષાગીરી માતાજી ઉપર હુમલો કરવામાં આવેલ છે અને કોઈ જાણ જપાણ નથી કરવામાં આવી, અને એમણે તત્કાળ જે જીવલેણ હુમલો કરેલ છે તો એ ન થવું જોઈએ, અને અમારે સાધુ સમાજ આજે ભેગી થઈ છે તો એનો ન્યાય માટે, અને જો આ ન્યાય સરકારશ્રી કે પોલીસ ખાતું એમને જે કંઈ FIR નોંધાય છે, FIRનો જવાબ નહીં મળે તો જે તે જગ્યાએ અમે જઈને ધરણા કરીશું, અને એ માટે સાધુ સંત સમાજ, અમારી તમામ સાધુ સંત સમાજ ભેગી થશે, એકઠી થશે, અને અમે પણ જીવલેણ અમારા પોતાના ઉપર જીવલેણ હુમલો કરીશું. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ધરણા કરીશું, અને મનીષા માતાજીને આનો ન્યાય મળવો જોઈએ. આજ જો મનીષા માતાજી સાથે જે બન્યું છે, કાલે બીજા સાધુ સંત સમાજ સાથે આ ન બને એનું અમે પરિપૂર્ણ ધ્યાન રાખીશું, અને ધ્યાન આપવા માટે જ અહીંયા એકઠા થયા છીએ. તો આજે આ ચેનલ દ્વારા સંદેશો અમે આપવા માંગીએ છીએ કે આજે જે કંઈ માતાજી સાથે જીવલેણ હુમલો થયો છે એનો સરકારશ્રી પોલીસ ખાતું જે કંઈ FIR નોંધાવવામાં આવી છે, FIRનો આજ દંડ સુધી વળતો જવાબ કોઈ પણ પ્રકારનો આપવામાં આવ્યો નથી, ફક્ત દિલાસા દેવામાં આવ્યા છે. તો અમારે એ દિલાસા જોઈતા નથી. આજે આવા આશ્રમ લઈને બેઠા છે, સમાજનો સુધારક છે, અને સંત ધારામાં આવા મહાન વ્યક્તિને પૂજનીય છે, જે હવે એમના ઉપર આવો જીવલેણ હુમલો થઈ શકે તો કાલે બીજા સમાજના ઉપર કેમ ન થાય? તો આજે સમાજે જાગૃત રહેવાની જરૂર છે, જેનો માતાજી સર્વ માટે એક સારા કાર્યો કરી રહ્યા છે, સારો ઉપદેશ આપી રહ્યા છે, અને જગતગુરુ છે. તો આ જગતગુરુ સાથે જો આ બનતું હોય તો આપણે સર્વને આ બાબતનું દુઃખ હોવું જ જોઈએ, અને તમારે મારે સર્વે જાગૃત રહેવું જ પડશે. જો આજે આનો ન્યાય નહીં મળે તો અમે જે તે જગ્યાએ પહોંચીએ અને ભૂખમરો કરીશું, ધરણા કરીશું, અને આનો વહેલી તકે જવાબ નહીં આવે તો સાધુ સંત સમાજ અમારા પોતાના ઉપર પણ અમે આપઘાત વિશે આગળ ધપાવીશું, અને આનો જવાબ અમને મળવો જ જોઈએ શાંતિપૂર્વક. બોલો સદગુરુ મહારાજની જય. મારું નામ તારાનાથ, માણસાથી હું પધારીશું. અહીંયા જે
માતાજી ઉપર હુમલો થયો તો આમ તો કહેવાય છે કે ભારતના દેશના જે સાધુ સંતો ભક્તો છે એને કહેવાય છે કે ભગવાન માનવામાં આવે છે. તો સરકાર, કારણ કે એક બાજુ કેસ કરી અને જ્યારે આપણે વાદી કેસ કરતા હોય ત્યારે પકડી જતા હોય અને પ્રતિવાદીને બે દિવસ રાખી અને વાદીને બોલાવ્યા વગર છૂટા કરી દઈશું, બરાબર છે? તો છૂટા ના થવા જવું અને કઈ રીતે છૂટા થયા છે એ પહેલાં જણાવો. અને મનીષા માતાગીરી 11 ભજન કરાવશું, પૂનમનો એને અમને ત્યાં ભંડારો છે, ધાર્મિક કાર્યો કરીશું, ગામની અંદર ખૂબ એમની પ્રગતિ કરીશું. તેમ છતાંય માતાજી ઉપર આવા જીવલેણ હુમલા થયા છે અને આ પ્રતિવાદીઓને, કારણ કે કડકમાં કડક સજા થાય એ રીતનું, કારણ કે સરકાર ગાંધીજીનો એક વિષય છે કે સત્યનો જય હો. તો સત્યના માર્ગે આપણે ચાલતા હોય તો પછી સરકારને આવું પગલું ભરાય નહીં, કારણ કે વાદીને બોલાયા વગર પ્રતિવાદીને છોડાય નહીં. આટલું બોલી મારી વાણીને વિરામ આલુ. બોલો ભારત માતા કી. એક દીકરો, એક દીકરાની ફરજ આજે આપણે નિભાવી રહ્યા છો અને જે માતાજી પર હુમલો થયો છે તે બાબતે અહીંયા પહોંચ્યા છો, તો એક દીકરા તરીકે આપ જે માતાજી પર હુમલો થયો છે તે વિશે શું કહેશો આપ? એક જ વસ્તુ કહેવી છે મારે, બીજું જાજુ કાંઈ જ નથી કહેવું, કે સાધુ એમાં જો જેન્ટ્સ હોય ને તો એને બાપ ગણવામાં આવે અને લેડીઝ હોય ને તો અમે એને માં કહીએ છીએ. અત્યારે મારી કોઈ જ ઓળખ નથી, પણ સામેવાળા જે બી પક્ષના માણસો છે અને એને એટલો સંદેશો પહોંચાડવામાં આપું છું કે કદાચ પોલીસે કાર્યવાહી નથી કરી તો પહેલો આરોપ હું પોલીસ પર નાખવામાં માગું છું કે સંત સાધુનો જો રક્ષક હોય તો એ પોલીસ છે, અમે પોલીસથી આગળ વધીએ છીએ. બીજું કે ભારત સરકારમાં અત્યારે બીજેપી સરકારને અમે બહુ માન આપીએ છીએ કે એ અમારા રક્ષક છે, પણ બીજેપી સરકાર બી જો કદાચ આની ઉપર અમને ન્યાય ના અપાવે તો પછી અમારા સાધુ સંતને આગળ કંઈક અલગ પગલાં ભરવા પડશે. અને અમારો ન્યાય ખાલી એક જ વસ્તુ છે કે જે બી આરોપી છે, જે બી અહીંયા મારીને ગયા છે, એમને અમારી સમક્ષ અહીંયા હાજરીમાં લાવો. આ અમારો ન્યાય છે કે જે ગામમાં બેસીને જે અડધી રાત્રે કદાચ એમને હાથમાં બંગડી પહેરી હશે તો અડધી રાત્રે આવીને એક લેડીઝ સાધુને મારી માને મારી, તો હું એને કહું છું કે આ દીકરો અડીખમ ઊભો છે, કદાચ તું તારી માનું ધાવણ ધાયો હોય ને તો એક વાર અહીંગાળી પાછો પગ મીટ, એ ગમે તે હોય. આટલું જ કહેવું છે, બીજું જાજુ કશું જ નથી કહેવું મારે, કે બસ આ જ ન્યાય જોઈએ છે, બીજો કોઈ જ ન્યાય નથી જોતો. અને આ વસ્તુ જ્યાં સુધી સુખ શાંતિથી અને શાંતિથી જ્યાં સુધી આ પતી જાય ને એટલું બહુ જ મજા છે. બાકી જો અમને ન્યાય ના મળ્યો તો અમે આગળ સુધી જઈશું અને આગળ શું થશે એ અમને નથી ખબર, બરાબર છે, કે શું થશે ને શું થવાનું છે. અને એક સંદેશ ગુજરાતના જે ગૃહમંત્રી છે હરસંગી, એમના સુધી પહોંચવા માંગુ છું કે કદાચ આ જે અમે વિરોધ કરી રહ્યા છે એ વિરોધમાં તમે સાથ સરકાર આપીને અમારા જે વિરોધનો છે અને અમને જે ન્યાય માંગીએ છીએ એ ન્યાય માટે તમે બી કાર્યવાહી કરજો અને તમારો સાથ સંગઠન અમને આપજો. બોલો નમો નારાયણ.